જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ, ધોરણ 4 વિષય જીકેમાં આપણે પાઠ 9 ગુજરાતી વ્યાકરણ આજે શીખવાનો છે. તો તમે બધા તમારી સામે જીકેની સાથે પોથી ખોલો. તેમાં તમારે ગુજરાતી વ્યાકરણમાં ઘણું બધું વ્યાકરણ આવે છે, કે સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, રૂઢિ પ્રયોગો, સંજ્ઞા, જાતિ બદલો, બરાબર. એવું અહીંયા તમારે આ પ્રકરણ 9 માં સમાનાર્થી શબ્દો અને વિરોધી શબ્દો ભણવાના છે. તમે પહેલા ધોરણથી તો શીખી ગયા છો નાના નાના શબ્દોનું, સમાનાર્થી કરતા અને વિરોધી કરતા. તો હવે ચોથા ધોરણમાં અમુક શબ્દો એવા છે કે જે તમારે ગુજરાતી સાધ્યપોથીમાં પણ આવતા હશે, તો એ તમને આવડતા હશે. પણ અમુક શબ્દો તમે લગભગ ક્યાંય સાંભળ્યા નહીં હોય કે વાંચ્યા નહીં હોય. તો એવા શબ્દો પહેલા આપણે જોઈ લઈએ. ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દો એટલે શું? તો કે એક સરખા અર્થવાળા શબ્દો સમાનાર્થી કહેવાય છે. સમાનાર્થી શબ્દોને પર્યાયવાચી શબ્દો પણ કહે છે. એક સરખો અર્થ નીકળતો હોય એને સમાનાર્થી શબ્દો કહેવાય, અને એને બીજો કયો શબ્દ કહેવાય? પર્યાયવાચી શબ્દો. એવા શબ્દો છે, જો અગ્નિ તો આગ, અનિલ તો વાયુ, બરાબર, અક્કલ તો બુદ્ધિ, આકાશ નો, અશ્વ તો ઘોડો, આંખ તો લોચન, આનંદ તો હર્ષ, ગરીબ તો નિર્ધન, કોમળ તો પંકજ, સોરી કમળ તો પંકજ, પુષ્પ તો ફૂલ. એ રીતે સામે છે 11મો ક્રોધ, તો એનો સમાન વિરોધ સમાનાર્થી શબ્દ શું થાય? ગુસ્સો. જગત તો દુનિયા, જમીન તો ભૂમિ, જીભ તો જીહવા, જીગર તો દિલ, ઝાડ તો વૃક્ષ, ઝેર તો વિષ, દુઃખ તો કષ્ટ, ભાગ્ય તો નસીબ, મિત્ર તો દોસ્ત. આ એના જેવા જ સરખા સમાન અર્થ નીકળે છે. એટલે તો તેને સમાન અર્થવાળા શબ્દો એટલે સમાનાર્થી શબ્દો કહે છે. આગળ 21મું, જળ તો પાણી, હાર તો પરાજય, આફત તો સંકટ, બાંધો તો ભાઈ, કૂણું તો કોમળ, કાયા તો શરીર, કદર તો કિંમત, સ્તુતિ તો પ્રશંસા, બક્ષિસ તો ભેટ, માર્ગદર્શન તો સલાહ. આ સમાનાર્થી શબ્દો છે, બરાબર. તમારે અમુક તમે અત્યાર સુધીમાં ભણવામાં આવ્યા હશે, ને જે નથી આવ્યા તો એ તમારે પાકા કરવાના છે. બીજો વિરોધાર્થી શબ્દો હવે ભણવાના છે. તો વિરોધી કે વિરુદ્ધ અર્થ બતાવે તે વિરોધી શબ્દો કહેવાય. મૂળ શબ્દના અર્થ કરતા ઉલટા અર્થવાળા શબ્દોને વિરોધાર્થી શબ્દો કહે છે. ક્યાં ક્યાં? તો કે વધારો તો એનો ઉલટો અર્થ કરી દેવાનો, ઘટાડો. અર્થ તો અનર્થ, માન તો અપમાન, અપકાર તો ઉપકાર, સ્વર્ગ તો નર્ક, ઊંચ તો નીચ, કોમળ તો કઠોળ, જસ અપજસ, ઝેર તો અમૃત, નિરાકાર તો આકાર, પવિત્ર તો અપવિત્ર, ગુરુ તો શિષ્ય, પંડિત મૂર્ખ, પ્રત્યક્ષ તો કે પરોક્ષ, મિલન તો વિરમ, લોભી તો સંતોષ, સદાચાર તો દુરાચાર, સાર્થક નિરર્થક, સજ્જન દુર્જન, સત્ય અસત્ય, ખંડ તો અખંડ, સંતોષ તો અસંતોષ, ભય તો અભય, વિનય અવિનય, સુરત બદસુરત, પાકી તો કાચી, ધીમો ઝડપી, દિવસ રાત, આખો તો અડધો, આગળ અને પાછળ. આ બધા શબ્દો એવા જોઈએ આપણે કે જેનો અર્થ છે એકદમ ઉલટો હોય. આગળ તો એકદમ ઉલટો, પાછળ સુખ તો દુઃખ, બરાબર, ધીમો તો ઝડપી, એકદમ ઉલટા અર્થવાળા શબ્દો કે જે વિરુદ્ધ કે વિરુદ્ધ અર્થ બતાવે કે વિરોધી બતાવે તે શબ્દોને વિરોધાર્થી શબ્દો કહે છે. જો જો તમારે પરીક્ષામાં સમાનાર્થીની જગ્યાને બદલે વિરોધાર્થી ન લખાય છે, બરાબર. એટલે સૂચના કઈ છે કે સમાનાર્થી શબ્દો હોય તો એના જેવો સરખો સમાન શબ્દ શોધવાનો, બરાબર. જળ તો પાણી, એના જેવો સરખો સમાનાર્થી શબ્દ છે એ શોધીને લખવો પડે. હવે પ્રશ્ન પહેલો સ્વાધ્યાય જોઈએ આપણે. નીચે આપેલ પ્રશ્ન શબ્દનો સમાનાર્થી શબ્દ તેની નીચે આપેલા વિકલ્પોમાંથી શોધીને જવાબની આગળના જે રાઉન્ડ બોક્સ છે એમાં ઘાટું કરો.
ખાટું એટલે રાઉન્ડ બોક્સ આખો પેન્સિલ થી તમારે પૂરું કરવાનું છે બરાબર પહેલું અનિલ છે તો અનિલ નો સમાનાર્થી શબ્દ શું થાય એ જોઈ આપણે અનિલ નો સમાનાર્થી શબ્દ આગ વાયુ નભ કે ઉષ્મા તો એનું થાય વાયુ સૌથી બીજો છે ને આપણો વાયુ તો વાયુ નું છે એમ ખાટું આમ બોટ ડક્કું છે વાયુ ની પહેલા પહેલા છે હો વાયુ ની પહેલા છે એ તમારે આવી રીતે ડાર્ક પેન્સિલ થી કરી લેજો બરાબર હું બધામાં નહીં કરું એકમાં તમને કરી દઉં છું બરાબર બીજું છે કમળ તો એનું સમાનાર્થી શું થાય હમણાં આપણે જોઈ ગયા એનું થાય પરિમાંથી મીંડું પંકજ ત્યારબાદ ત્રીજું ક્રોધ ક્રોધનું આવે ગુસ્સો ક્રોધનું સમાનાર્થી શબ્દ આપણે જોઈ ગયા હમણાં તમે વાંચ્યું હોય અને ધ્યાન હોય તો આવડે દમ ગુસ્સો ત્યારબાદ આકાશ તો એનું સમાનાર્થી શબ્દ થાય આકાશનો ન ત્યારબાદ જીગર તો દિલ પાંચમું સમાનાર્થી શબ્દમાં જીગર તો ત્યારબાદ બક્ષિસ તો ભેટ બક્ષિસ નો સમાનાર્થી શબ્દ થાય ભેટ કે ઉપહાર કોઈને આપણે આપીને ભેટ અથવા ઉપહાર એ ત્યારબાદ પ્રશ્ન બીજો નીચે આપેલ પ્રશ્ન શબ્દનો વિરોધાર્થી શબ્દ તેની નીચે આપેલા વિકલ્પોમાંથી શોધીને જવાબની આગળના ખાનામાં ઘાટું કરો વિકલ્પ આપ્યા છે બરાબર હવે એમાં વિરોધી શબ્દ કરવાનો છે વિરોધાર્થી શબ્દ કરશું એટલે કરશું એમથી અલગ ઉલટો એટલે ચોકડીની નિશાની હા ઉલટો માન તો અપમાન એટલે એનો ઉલટો નીકળે ને અર્થ હવે અપકાર તો એનો ઉલટો અર્થ શું નીકળો ઉપકાર ઉલટો અર્થ વાળો આપણે લખવાનો છે ચાર માંથી કયો ઉલટો અક્ષર છે ઉપકાર ત્યારબાદ કોમળ તો મૃદુ મુલાયમ અકોમળ કે કઠોર તો અકોમળ જેવો તો શબ્દ જ નથી એટલે કઠોર આવશે કોમળમાં આવશે કઠોર ત્યારબાદ ચોથું પ્રત્યક્ષ તો પરોક્ષ સ્થિર સામે કે વિરોધી તો પ્રત્યક્ષનું શું થાય પરોક્ષ ત્યારબાદ ઝેર તો અમૃત ઝેરી વિષ કે કનિષ્ઠ તો ઝેર નું વિરોધી શું થાય અમૃત ત્યારબાદ સંતોષ તો એનો વિરોધી લોભી સંતોષી અસંતોષ કે આપેલ તમામ તો આવશે અસંતોષ સંતોષ નો વિરોધી શું થાય તો કે અસંતોષ ત્યારબાદ સદાચાર વિરોધી સારું સાદુ ઓછું કે દુરાચાર તો આવશે સદાચાર નો દુરાચાર સદાચાર નો વિરોધી થાય દુરાચાર સદાચાર એટલે સારું આચરણ તો એની સામે ખરાબ આચરણ એને શું કહેવાય દુરાચાર તો તમારે મેં અહીંયા સામે જવાબ લખાયેલા છે તમારે તમારી સાથે પોથીમાં જે અપમાન છે એની નીચે અંડરલાઈન પણ કરજો અને બાજુમાં જે ગોળ છે સર્કલ એને તમે પેન્સિલથી પૂરી અને ઘાટું કરી નાખજો બરાબર ચાર ઓપ્શન આપેલા હોય એમાંથી જે જવાબ આવતો હોય એનો અપમાન જવાબ આવે છે તો એની બાજુમાં જે ગોળ સર્કલ છે એ ઘાટું કરી લેવાનું પેન્સિલથી અને જે જવાબ છે નીચે અંડરલાઈન પણ કરી લેજો જેથી કરીને વાંચવામાં સરળતા રહે બરાબર અને તમારે આ પેજ નંબર 27 ઉપર સમાનાર્થી વિરોધી આટલા છે એટલા જ વાંચવા નહીં બરાબર આટલા જ જરૂરી નથી તમારે પેજ નંબર 26 ઉપરના પણ વાંચવાના કારણ કે પેજ નંબર 26 ઉપરથી કોઈ પણ સમાનાર્થી અથવા વિરોધી પરીક્ષામાં પૂછાય આટલા જ પૂછાશે આ 6 અને આ 7 એ જરૂરી નથી આ સિવાયના પણ પૂછાશે બરાબર આ સિવાયના
પેજ નંબર 26 ઉપર તમને ઘણા બધા આપ્યા છે તો જ્યારે પણ ટાઈમ મળે ત્યારે આ પાઠનો વિડિયો મળે તરત જ આ વાંચી લેવા જરૂરી છે બરાબર તો સમાનાર્થી અને વિરોધી ખાસ એકવાર પાકા કરી લેજો અત્યારે ને પણ ગમે તે ધોરણમાં તમને ગુજરાતી વ્યાકરણમાં કામ આવશે પાકું કરેલું હશે તો તમને તરત યાદ આવશે એટલે ગુજરાતી વ્યાકરણ એવું છે કે તમારે લોંગ ટાઈમ પણ એ તમને કામ આવે તમને આવડે બરાબર એટલે ખાસ પાકા કરી લેજો સારા અક્ષરે તમારે આ લખવાનું છે મેં જેમ કીધું એમાં સર્કલ કરી અને અંડરલાઈન જવાબમાં કરવાની છે બાકી કે લખવાનું નથી બોર્ડ ઉપર જોઈ અને તમે કરી લેજો અને પાકા કરી લેજો નમસ્કાર